બનાસકાંઠા જિલ્લામાં આવેલ લાખણી તાલુકાનો કોટડા ગામ આજકાલ અનેક રીતે સુર્ખીઓમાં છે. ત્યારે કોટડા ગામના સરપંચ હરચંદજી વરધાજી પટેલ UGVCL ની વીજ ચોરી કરવાના ગુનામાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે. કોટડા ગામમાં પોતાની હોશિયારી અને અણઆવડતનું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરકારની અનેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. એવામાં કોટડા ગામમાં પણ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે સરપંચે પોતાની મનમાની અને એમના મળતીઓ પાસેથી બજાર ભાવ એટલે કે 1150ના ભાવે LED ખરીદ્યા હતા અને વાઉચર બિલ ઉપર 4,470 રૂપિયાના ભાવ પ્રમાણે 22 LED લાઇટનું GST અને ટેક્સ સાથે 99,000 રૂપિયાનું બિલ બનાવી 7,300 જેટલા રૂપિયા કોટડા પંચાયતમાંથી ચાઉ કરી ગયા હતા, જેના આક્ષેપ સાથે કોટડા ગામના સરપંચ જગ જાહેર થયા હતા. તો આ તરફ સરકાર અને વીજ તંત્રના નિયમ મુજબ ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં ગ્રામ પંચાયતમાં વીજ કનેક્શન દ્વારા મીટર મેળવી લાઇટ લગાવવાની હોય છે, પરંતુ કોટડા ગામના સરપંચે સરકાર અને વીજ કંપનીના કાયદાને ભૂલી કાયદેસર વીજ કનેક્શન લીધા વગર કોટડા ગામના રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો લગાવી લીધી હતી અને વીજ કનેક્શન વિના લાઇટ ચાલુ કરવામાં આવી હતી, જેને જાણ ઉત્તર ગુજરાત વીજ કંપનીને થતાં ખાતાકીય તપાસ કરવામાં આવી હતી, જેની સાચી હકીકત બહાર આવતા સરકાર અને વીજ કંપનીના નિયમ મુજબ વડી કચેરી મહેસાણા ખાતે કોટડા ગામના સરપંચ સામે ₹27,000ની વીજ ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે કોટડા ગામના સરપંચ દ્વારા બીજા અનેક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનું ગામના જાગૃત નાગરિક રબારી તળસાભાઈ કાળાભાઈએ પુરાવાના આધારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતો કરી હતી.